કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે આજે ભણીશું ધોરણ ચાર. ધોરણ ચાર એમાં લઈશું વિષય સામાન્ય જ્ઞાન. વિષય સામાન્ય જ્ઞાન પાઠ 21. આપણે પાઠ 20 સુધી અગાઉ દરેક વિડીયોમાં ભણી ગયા, લેસન પણ લઈ લીધું, બધું તમે કર્યું હશે. આજે જોઈશું પાઠ 21. શું છે? ઉખાણા. ઉખાણા વિશે તો તમને ખબર જ હશે, તમે ફ્રી મળતા હોવ, રમતા હોવ ત્યારે એકબીજાને ઉખાણા પૂછો છો. તો આજે આપણે એકબીજાને ઉખાણા પૂછીશું અને જોઈશું. ઉખાણા આપેલા છે અને અહીં જેના ચિત્ર પણ આપેલા છે. ચિત્ર કેવા છે? આડા આવડા. તો ચલો જોઈએ ઉખાણા અને જવાબ પણ તમે આપતા રહેજો જોડે જોડે. ચલો. ઉખાણા માત્ર ગમ્મત માટે હોતા નથી, તે આપણા મગજ માટે સારું વ્યાયામ પણ છે. ઉખાણા કોઈ પણ વસ્તુ વિશે વિચારવા, ઝીણવટથી અભ્યાસ કરવા માટે મગજને પ્રોત્સાહન આપે છે. હવે કોક આપણને ઉખાણું પૂછે તો આપણે ડાયરેક્ટ એનો જવાબ આપતા નથી, પણ એ ઉખાણા વિશે આપણે મગજમાં વિચારીએ કે હા આનો જવાબ આવશે, આનો જવાબ આવશે, એ રીતે આપણે વિચારીએ છીએ. ખોટો જવાબ આપતા નથી. વિચારવાનું શક્તિ વધે છે ઉખાણા પૂછવાથી અને આપણી રમત પણ એક જાતની કહેવાય છે. તો ચલો આજે આપણે બધા ઉખાણા જોઈએ. અહીં આપેલા ઉખાણા વાંચીએ, તેમનો ઉકેલ શોધો અને ખાલી જગ્યામાં ઉત્તર લખો. અહીં મેં અહીં ઉખાણા આપેલા છે અને ખાલી જગ્યાઓ પણ આપેલી છે. એમાં સાચા ઉખાણાનું અર્થ એટલે કે જવાબ લખવાનો છે અને ચિત્રો બાજુમાં આપે. ચિત્રો કેવા છે? આડા અવળા. તો ચલો પહેલો ઉખાણું જોઈએ. હું મારા પગ જમીનમાં સંતાડું છું. હું મારા પગ જમીનમાં સંતાડું છું. માથું આકાશમાં ઊંચું રાખું. જમીનમાં પગ, માથું ક્યાં? આકાશમાં. હું એક જગ્યાએ સ્થિર રહું છું પરંતુ ચાલી શકતું નથી. હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. પગ છે જમીનમાં છે, માથું આકાશમાં છે, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ના શકે એવું સ્થિર છે. પગ વડેથી ખોરાક મેળવું છું અને વધું છું. તો એ કોણ હશે આ ચિત્રોમાંથી? વૃક્ષ છે ને. જમીનમાં પગ, માથું આકાશમાં, અહીંથી ખોરાક મેળવે છે, ફરી ફરી શકે ને, એક જ જગ્યાએ રહે છે. આગળનું ઉખાણું જોઈએ. મારામાં પહાડ છે પણ પથ્થર નથી. નદી છે પણ પાણી નથી. શહેર છે પણ વસ્તી નથી. જંગલ છે પણ વૃક્ષ નથી. શું છે? એ કેવું ચિત્ર છે જેમાં પહાડો આપેલા છે પણ એમાં પથ્થર નથી બતાવ્યા, નદી આપી છે પણ પાણી નથી, શહેર છે પણ અંદર વસ્તી નથી, જંગલ છે પણ વૃક્ષ નથી. તો એ આકૃતિ કે ચિત્ર કયું કહેવાશે? નકશો. કયું કહેવાશે મિત્રો? નકશો. તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો. પથ્થરોનું જંગલ. અમારું મન ખૂબ જ વિશાળ, મન વિશાળ. અમારા પર ઘણા વૃક્ષો ઉગે. અમે નદી અને ઝરણાના ઉદ્ગમ સ્થાન. ઉદ્ગમ સ્થાન એટલે અમારામાંથી નીકળે, મૂળ કહેવાય. તો શું છે? પર્વત. પર્વત છે ને, આ બધું આખું પથ્થરો જ પથ્થરો હોય પર્વતમાં. ત્યાં જુદી જુદી જાતના વૃક્ષો પણ હોય અને એમનું મન કેવું હોય? વિશાળ. એટલે કે પર્વતો કેટલા મોટા મોટા વિશાળ હોય છે. પર્વતોમાંથી નદીઓ અને ઝરણા નીકળતા હોય છે. ખબર પડી ને ઉખાણામાં? આ રીતે તમે તમારા મિત્રોને રમત દરમિયાન અથવા વર્ગખંડ દરમિયાન પૂછજો ઉખાણા. આગળનું ઉખાણું જોઈએ મિત્રો. અમે બંને ખાસ મિત્રો છીએ. કેવા છે? ખાસ મિત્રો. અમે અનોખા કામ કરતા રહીએ છીએ. પાછા કામ પણ કેવા કરે છે? અનોખા. મિત્રો પણ છે, અનોખા કામ કરે છે. અમારા દરેકની સાથે પાંચ પાંચ સેવકો છે. એક હાથ એ શું છે પાછા? અમારા જોડે પાછા અમે બે મિત્રોએ છીએ. કામ પણ કરીએ છીએ અને પાંચ પાંચ સેવકો પણ રાખીએ છીએ, પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી. પરંતુ અમે બોલી શકતા નથી. તો શું છે? હાથ. જેને બંને ખાસ મિત્રો, બંને જોડે જ હોય છે. અનોખા કામ એટલે દરેક કાર્ય આપણા હાથ વડે આપણે કરીએ છીએ. પછી પાંચ પાંચ સેવક એટલે પાંચ પાંચ, એક હાથમાં પાંચ પાંચ આંગળીઓ છે ને, પણ બંને ક્યારે એ બોલી શકે નહીં, વાતો કરી શકે, હાથ કોઈ દિવસ બોલી શકે ના, માત્ર કામ જ કરી શકે છે. અને ખાસ મિત્રો તરીકે ઓળખાય છે. તો કયું આવશે? બે હાથ. આગળનું ઉખાણું જોઈએ મિત્રો. હું ક્યારે પાતળો તો ક્યારેક હૃષ્ટ પુષ્ટ થઈ જાઉં છું.
ક્યારેક મારો આકાર દડા જેવો તો થઈ જાય તો મારી બહેન નથી, મારી કોઈ બહેન નથી, છતાં બધા બાળકો મને શું કહે છે, મામા કહે છે. તો ચંદ્ર, ચંદ્ર તમે જોયો જ હશે, કોઈક દિવસ ગોળ હોય છે પૂનમના દિવસે, પછી પૂનમ પછી ચંદ્ર નાનો નાનો થતો થતો અમાસના દિવસે દેખાતો નથી, તો કોઈક દિવસ નાનો થઈ જાય છે અને કોઈક દિવસ ગોળ એટલે કે તાજો માજો થઈ જાય છે. એનો આકાર કેવો હોય છે, ફૂટબોલના દડા જેવો, દડા જેવો હોય છે. ચંદ્રની કોઈ જ બહેન નથી, છતાં આપણે એને શું કહીએ છીએ, ચંદા મામા. શું કહીએ છીએ, ચંદા મામા. દરેક બાળકો મામા કહે છે ને. તો શું છે આ ઉખાણું, ચંદ્ર વિશે પડ્યા ને ખબર. પાંચ ઉખાણા વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું ઉખાણું જોઈએ, નંબર છ. મારો દેહ લીલા રંગનો, હું કેવો છું, લીલા રંગનો, અંદરથી લાલ રંગનો. અરે વાહ, ખબર પડી જાય, ઉપર લીલો અને અંદર લાલ, બધાને ખબર પડી ગઈ. બોલી ગયા ને તમે મારી જોડે, મારી કરતા પહેલા તડબૂચ. આ હા, સાચો જવાબ. અને હંમેશા રસથી ભરેલું હોઉં છું, એ તો ખબર પડી ગઈ છે. તડબૂચ હવે ઉનાળા પહેલાં હું લોકોની તરસ છુપા, ઉનાળામાં પહેલાં હું તરસ છીપાવું અને પછી તેમની ખબર પૂછું. તડબૂચ ખાઈએ તો તડબૂચમાં બહુ બધો રસ હોય છે ને, પછી એમની ભૂખ પણ મીટાય છે. પહેલાં તરસ એકદમ બહુ જ ભરેલું, તડબૂચનો રસ મળે છે આપણે લારી પર, પછી તડબૂચની ડીશ મળે છે, ઉપરથી કેવું છે લીલું લીલું અને અંદર લાલ લાલ. એટલું મેં કીધું એટલે તમને ખબર પડી ગઈ કે આ તડબૂચ વિશે ઉખાણું પૂછ્યું છે. તડબૂચ તો તમે જોયું હશે, હવે આ ઉનાળાની સિઝન દરમિયાન, ઉનાળાની ઋતુમાં અત્યારે તડબૂચ મળે છે અને આપણે એને ખાઈએ છીએ. તડબૂચના ઘણા ઘણા વિવિધ ઉપયોગો થાય છે. હવે આગળ જોઈએ, હું એક એવું નગર છું જેમાં ઘણા બધા ચોરો રહે છે. હું એક એવું નગર છું કે એમાં મારામાં ઘણા બધા ચોરો રહે છે. તે ચોરોનું મુખ કાળા રંગનું, એમની પૂંછડી પકડીને ખેંચવાથી તરત પ્રકાશ થઈ જાય છે. મુખ કાળો, એની પૂંછડી આપણે ઘસીએ અથવા ખેંચીએ તો આગળ આગ ચાલે, એને પ્રકાશ થાય, એટલે કોણ, માચીસ. આ એક આખું માચીસ, એક આખું નગર છે, એની અંદર આ કાળા મુખવાળા બધા શું છે, અલગ અલગ ચોર છે. કોણ છે આ બધા ચોર, એને બહાર કાઢીએ અને અહીંયા ઘસીએ ખેંચીએ તો પ્રકાશ થાય છે, એટલે સળગે છે ને, પ્રકાશ સળગે એટલે અજવાળું થાય છે. તો જવાબમાં શું લખીશું, માચીસ. આગળ જોઈએ, મારી પાસે સુવા માટે પલંગ નથી, સુવા પલંગ નથી. મેં મારા માટે મહેલ પણ બનાવ્યો નથી, મહેલ પણ નથી, મારી પાસે એક રૂપિયો પણ નથી, છતાં હું રાજા કહેવાઉં. પણ જંગલનો રાજા સી, એને સુવા પલંગ નથી, મેલ નથી, એક રૂપિયો નથી, છતાં આપણે એને એમ કહીએ છીએ જંગલનો રાજા. તો કોણ, સી. આગળ જોઈએ, હું નથી ચોર કે નથી ડાકુ, હું ક્યાંયની રાણી પણ નથી, હું 32 સિપાહીઓથી ઘેરાયેલી છું, હું ચોર નથી કે ડાકુ પણ નથી, કોઈ રાણી પણ નથી, અને 32 સિપાહીઓથી ઘેરાયેલી એટલે 32 સિપાહીઓ મારું રક્ષણ કરે છે, મારું તન અને મન પાણીથી ભરેલા રહે છે. તો કોણ, જીભ, તન અને મન એટલે કે જીભ ઉપર શું હોય છે, લાળ હોય છે ને આપણી, એટલે કોઈ દિવસ જીભ આપણી કોરી હોય છે ના, કેવી હોય છે, ભીની ને ભીની, તો પાણી ભરેલું હોય છે, 32 દાંત વચ્ચે પાણીથી ભરેલી કોણ, જીભ. આગળ જોઈએ, અમે બે બહેનપણીઓ છીએ, બંને ખૂબ ચંચળ છીએ, અમે બે બહેનપણીઓ ખૂબ ચંચળ, અમે ફાટક ઉગાડીને ફરતી રહીએ છીએ, સૂઈ જઈએ ત્યારે અમને સપના જોતા રહીએ છીએ, અમે ખુશીથી હસીએ અને દુઃખમાં રડીએ છીએ. રડીએ એટલે ખબર પડી ગઈ કઈ, કોણ રડે, આંખ જ. આ બે બહેનપણીઓ ખૂબ જ ચંચળ, ફાટક ઉગાડે એટલે આંખ ખોલીએ એટલે ગોળ ગોળ ફરે, સૂઈ જઈએ ત્યારે સપના જોઈએ, આંખોથી આપણે સપના જોઈએ, ખુશીમાં આપણી આંખો હસતી દેખાય છે અને દુઃખમાં આંખમાંથી પાણી આવી જાય છે. તો ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 10 ઉખાણા જોયા, મજા આવી ને આ ઉખાણાઓ તમારા મગજને લગતા હતા. મગજ દોડાવવાનું કામ કોણ કરે, ઉખાણા. તો તમે તમારા મિત્રો જોડે મગજ કસી શકે એવા ઉખાણા પૂછજો અને એના ઉકેલ તમે મેળવજો. તો હવે આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે આપણા સામાન્ય જ્ઞાનના ચોપડામાં 20 પાઠ તો લખ્યા, 20 પાઠ એમનું સ્વાધ્યાય એકદમ કમ્પ્લીટ કર્યું. હવે આજે લખીશું પાઠ 21, ઉખાણા. પહેલાં હેડિંગ મારીશું ઉખાણા,
પછી લખીશું ઉખાણા માત્ર ગમત હોત માત્ર ગમત માટે હોતા નથી મગજ કસે છે એ લખીશું પછી હેડિંગ મારી અને દસે દસ ઉખાણા લખવાના છે સામે તીર કરીને જવાબ લખવાનો છે ચિત્ર દોરવાના નથી દરેક ઉખાણા એક બે ત્રણ ચાર પાંચ પછી છ સાત આઠ નવ દસ દરેક ઉખાણા લખીશું આના ચિત્ર દોરવાના નથી ચિત્ર દોરવાના નથી ઉખાણા લખી સામે તીર કરી એનો જવાબ લખીશું સા આખું ઉખાણું લખી તીર કરી એનો જવાબ લખીશું પડી ગઈ ને ખબર વિદ્યાર્થી મિત્રો આપણે આ સુંદર અક્ષરે સરસ મજાનું લેસન પણ પૂરું કરીશું હવે આગળનો પાઠ ભણવા માટે અગાઉના વિડીયોમાં મળીએ તો આપજો વિદ્યાર્થી મિત્રો.